હાઈ એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ અને આજનો વિડીયો છે ને ગુજરાતીમાં થવાનો છે અને આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ મારો ફેવરેટ શેમ્પુ કન્ડિશનર અને હેર માસ્ક જે કંઈ હું યુઝ કરું છું તો છેલ્લે આપણે આ વળે વિડીયો સ્ટાર્ટ કરીએ ઓકે તો જે બ્રાન્ડના વારે હું વાત કરવાની છું એ છે આર્ગેટ ટિન બ્રાન્ડ અને અહીંયા મારી પાસે છે એમનો શેમ્પુ કન્ડિશનર છે અને મારી પાસે આ હેર માસ્ક પણ છે જેનો રિવ્યુ હું તમારી સાથે શેર કરવાની છું તો હવે આપણે બધા પેલા છે ને વાત કરી લઈએ આર્ગેટિનની આર્ગેટિન મતલબ શું છે આર્ગન પ્લસ કેરેટિન સો અગર તમે છે ને તમારા હેરમાં કેરેટિન ટ્રીટમેન્ટ વગેરે કરાયો હોય સ્ટ્રેટનિંગ સ્મૂદિંગ વગેરે કરાયું હોય એન્ડ અગર તમારા જે હેર છે ને એ કલર્ડ પણ હશે ને તો પણ આ શેમ્પુ કન્ડિશનર અને હેર માસ્ક પર્ફેક્ટ છે એ હેર માટે તમારા કયા પણ જે હેર ટાઇપ હશે એ હર એક હેર ટાઇપમાં આવડે જે શેમ્પુ કન્ડિશનર અને હેર માસ્ક સૂટ થશે અને અગર હું વાત કરું શેમ્પુની તો આંદર છે ને તમે મળી છે થ્રી થર્ટી એમ એલનો શેમ્પુ ઓકે તો આના જે પ્રાઇસ છે ને અરાઉન્ડ થર્ટીન હંડ્રેડના અરાઉન્ડ છે હું સ્ક્રીન પર મેન્શન કરી દઈશ અને અગર હું આની પેકેજિંગની વાત કરું ને તો આ કંઈક અવો દેખાય છે શેમ્પુ એક કાંઈકના લોંગ બોટલમાં આવે છે અને અહીંયા છે એક પંપ દીધો છે તો તમે અહીંયાથી છે ને શેમ્પુ લઈ શકો છો અને પેકેજિંગ નોર્મલ જ છે અને આ થ્રી થર્ટી એમએલનો શેમ્પુ છે તમને છે ને બસ થોડો સો શેમ્પુ અપ્લાય કરવો પડે છે શેમ્પુ છે ને હંમેશા ડાયલુટ કરીને અપ્લાય કરો તમારા હેર પર અને હંમેશા સ્કેલ્પથી સ્ટાર્ટ કરવાનું છે તમે સ્કેલ્પને છે ને ક્લીન કરશો ને પછી ધીરે ધીરે જે ફોમ હશે ને એ તમારા જે રેસ્ટ ઓફ ધ જે લેન્થ હશે ને તમે ફોમ તમારા રેસ્ટ ઓફ ધ લેન્થ પર અપ્લાય કરી શકો છો તો આ જે શેમ્પુ છે ને એ ડ્રાય હેર માટે પરફેક્ટ છે મારા જે હેર છે ને એ ડ્રાય અને ફ્રિઝી છે ને મારા હેર કરલી પણ છે તો આ શેમ્પુ યુઝ કર્યા પછી છે ને જે મારા હેર છે ને એ બહુ જ મેનેજેબલ થઈ જાય છે અને હું ક્લિપ ઇન્સર્ટ કરી દઈશ હંમેશા શેમ્પુ મારા સ્કેલથી લઈને પછી મારા રેસ્ટ ઓફ ધી લેન્થ પર હું એપ્લાય કરું કે તમે છે ને હેર ઓઇલિંગ વગેરે એપ્લાય કર્યું હશે ને તો તમે એક નોર્મલ શેમ્પુ વગરથી તમે હેર વોશ કરી લેજો એ ઓઇલ રીમૂવ કરી લેજો પછી તમે આ ઓડો શેમ્પુ યુઝ કરી શકો છો અને અમેઝિંગ શેમ્પુ છે આની સ્મેલ પણ સારી છે અને અગર હું વાત કરું તમે આને કેટલી વાર સુધી યુઝ કરી શકો છો તો એકવાર તમે ઓપન કરી ને તમે છે ને ટ્વેલ્વ મન્થ્સ અંદર તમે આ યુઝ કરવો પડશે અને અગર તમે ઓપન ના કરો ને તો આની જે એક્સપાયરી છે ને તમે ત્રણ વર્ષ સુધી તમે આને યુઝ કરી શકો છો આ શેમ્પુને તો શેમ્પુ બહુ જ સારો છે સ્મેલ પણ સારી છે આની તમને ટ્રાય કરો તમે આ ટ્રાય કરી શકો છો નેક્સ્ટ અગર હું વાત કરું કંડિશનરની તો કંડિશનરની જે પેકેજિંગ છે ને એ પણ સેમ જ છે તમે અહીંયા જોઈ શકો છો તો આ છે આર્ગેટિંગ સલ્ફેટ ફ્રી સિસ્ટમ રિપેર લાસ્ટિંગ કન્ડિશનર અને કોઈ પણ સલ્ફેટ વગેરે નથી અને આ જે કન્ડિશનર છે ને તમારા જે હેરને છે ને બહુ જ સોફ્ટ સ્મૂથ અને સપલ બનાવશે તમારા જે હેરની અંદર જે મોશ્ચર હશે ને એ લોક કરશે અને તમારા જે હેર છે ને એ એકદમ સોફ્ટ એન્ડ સ્મૂથ થઈ જશે તો આ જ કંડિશનર મેં યુઝ કર્યો છે મારા હેર ઉપર અને મારા જે હેર છે ને યુઝ્યુઅલી બહુ જ ફ્રિઝી થાય તો કાલે મેં મારા હેરને વોશ કર્યું હતું ને હમણાં જે મારા હેર છે ને એ ફ્રિઝ ફ્રી છે મેનેજેબલ છે તો અગર તમારી જે હેર ડ્રાય વગેરે હશે ને તમે આવાળા શેમ્પુ અને કન્ડિશનર યુઝ કરી શકો છો અને કંડિશનરની પણ પ્રાઇસ હું છે ને સ્ક્રીન પર મેન્શન કરી દઈશ હું ટ્રાય કરો તો તમે ટ્રાય કરી શકો છો લાસ્ટ અગર હું વાત કરું હેર માસ્ક તો હેર માસ્ક મારો ફેવરેટ છે અને આ છે આર્ગેટીન કેરેટિન ઓ પ્લસ રિન્યુઅબલ કેરેટિન સ્મૂથ રિપેર માસ્ક અને આ અંદર છે કેરેટિન કોલાજિન આર્ગન ઓઇલ વગેરે છે આની અંદર અને આ કંઈક આવો દેખાય છે પેકેજિંગ બહુ જ પ્રિટી છે આની તમે અહીંયા જોઈ શકો છો અને આ હેર માસ્કને છે ને તમને શેમ્પુ પછી યુઝ કરવાનો છે તો આ પોસ્ટ શેમ્પુ હેર માસ્ક છે હું છે તમને આની કન્સિસ્ટન્સી પણ બતાડી દઉં કે આની કન્સિસ્ટન્સી કેવી છે અને અગેન આની સ્મેલ પણ બહુ જ સારી છે તો અહીંયા તમને છે ને એક એક ત્યાં પોલિથિન ટાઈપ પ્રોવાઈડ કર્યું છે તો આનું ઓપન કરીશ ને તો આ કન્સિસ્ટન્સી છે આની થોડી રની કન્સિસ્ટન્સી છે અને અગર હું આ હેર માસ્કની વાત કરું તો હેર માસ્ક છે ને તમારા હેર છે ને ડીપલી કન્ડિશન કરશે તો આ હેર માસ્કને છે ને કેટલા યુઝ કરવા શેમ્પુ અપ્લાય કર્યા પછી તમને હેર સારી રીતે વોશ કરી લેવાના જે એક્સેસ વોટર હશે ને એ તમને છે ને સારી રીતે નીકાળી લેવાનો પછી તમારા જે ડામ્પ હેર પર તમને વાળો હેર માસ્ક અપ્લાય કરવાનો લેન્થ પર એપ્લાય કરવાનું સ્કાય પર અપ્લાય નહીં કરવાનું મિડ લેન્થથી લઈને એન્ડ સુધી હેર માસ્ક અપ્લાય કરવાનું સારી રીતે અને તમને વેઇટ કરવાનું અરાઉન્ડ ફાઇવ ટુ ટેન મિનિટ્સ તો હું યુઝઅલી ટેન મિનિટ સુધી વેઇટ કરું અને ટેન મિનિટ્સ પછી તમે તમારા હેરને વોશ કરી શકો છો અને આ જે હેર માસ્ક છે ને હું હપ્તામાં એકવાર યુઝ કરું અને તમારા જે હેરને છે ડીપલી કંડિશન કરશે તો અગર જે તમારા હેર છે ને એક્સ્ટ્રીમલી ડ્રાય એન્ડ ફ્રીઝી છે જે નીચે તમને સ્ટ્રેટન્સ થઈ ગયા હશે તમારા જે એન્ડ્સ જે હશે ને એ બહુ જ ડ્રાય હશે તો તમે આવાળો હેર માસ્ક ટ્રાય કરી શકો છો ફેવરેટ હેર માસ્ક છે મારો અને અગર હું આ હેર માસ્કના પ્રાઇઝની વાત કરું ને તો અગેન તમને સ્ક્રીન પર હું મેન્શન કરી દઈશ કે આ હેર માસ્કનો પ્રાઇસ શું છે અને આને તમને મળી જશે ટુ ફિફ્ટી એમએલ ઓફ ક્વોન્ટિટી બહુ જ અમેઝિંગ ક્વોન્ટિટી છે તમને છે બસ થોડોસો હેર માસ્ક અપ્લાય કરવો પડશે તમારા હેર પર અને યુ આર ગુડ ટુ ઓકે તો આ પ્રોડક્ટ છે ને એના લિંક હું પ્રોવાઇડ કરીશ તમે મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમારા ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરી શકો છો ઇન કેસ અગર તમને પર્ચેસ કરવો હોય તો તો હા આજના વાડીયો માટે બસ આટલું જ મને આશા છે કે તમને આવા વિડિયો ગયમો હશે તો પ્લીઝ મારા આ વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાની નહીં ભૂલતા અને બાજુમાં નોટિફિકેશન બેલ પણ છે એને પણ પ્રેસ કરવા નહીં ભૂલતા હું મળીશ મારા બીજા આ વિડીયોમાં ત્યાં સી ટેક કેર એન્ડ બાય